નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ચુડાસમા ચેતા આપ સૌનું સમર્પણ વિદ્યા મંદિર તરફથી હાર્દિક સ્વાગત કરું છું. હવે આપણે ધોરણ 5 ની અંદર સેમેસ્ટર 1 ભણ્યા બાદ હવે સેમેસ્ટર 2 તરફ જઈએ તો 8મું ચેપ્ટર છે નકશાલેખ. આપણને ચેપ્ટરનું નામ જોતા જ ખબર પડે કે આમાં બધા નકશા રહેશે. નકશાનું નિરીક્ષણ કરવાનું છે. આપણે શું કરવાનું છે? નકશાનું નિરીક્ષણ. નકશો આપ્યો હોય, કોઈ પણ નકશો, એમાં નકશામાં બધું આવી જાય. દાખલા તરીકે ઘરનો નકશો, સ્કૂલનો નકશો, બરાબર છે, ગ્રાઉન્ડનો નકશો, પછી ખેતરનો નકશો, રસ્તાનો નકશો, બરાબર. પછી શું આવશે કે કઈ તરફ તમારે ઉત્તર દક્ષિણ, બરાબર. પછી આપણે જે ભૂમિનો નકશો કહીએ છીએ, જે ભારતનો નકશો, ગુજરાતનો નકશો, આ વગેરે નકશામાં આવે છે. નકશો એટલે ખાલી એમ નથી સમજવાનું કે ભારતનો નકશો કે ગુજરાતનો નકશો, બરાબર છે. ગમે તે નકશો હોય, એને ઉત્તર દક્ષિણ પૂર્વ અને પશ્ચિમ હોય, બરાબર છે. તો હવે આપણે જોવા જઈએ તો પ્રશ્ન આપણે પાઠ્યપુસ્તક પણ સાથે છે અને આપણે જે પૂર્તિ પૂરવાની આપી છે બધા વિદ્યાર્થીઓને, બરોબર છે, તો એની ઉપર પણ આ ડિપેન્ડેડ છે. તો આપણે પાઠ્યપુસ્તકનો પણ કન્સેપ્ટ આપણે સાથે રાખશું અને આપણે જે પૂર્તિ પૂરવા આપી છે તેનો પણ કન્સેપ્ટ સાથે રાખશું, બરોબર છે. તો આપણે પ્રશ્ન એક જોઈએ કે નકશા પરથી પ્રશ્નોના જવાબ લખો. હવે તમે પાઠ્યપુસ્તકમાં જશો તો રાજપથ આવ્યો છે, જે દિલ્હીમાં આવેલો છે, બરાબર. તો એ આપણે થોડાક સમય પછી ભણીશું પછીના લેક્ચરમાં, પરંતુ અત્યારે આપણે આપણને જે પૂર્તિ પૂરવા આપી છે તેના ઉપર વધારે ધ્યાન દઈએ. તો અહીંયા આપણે પહેલો પ્રશ્ન જોઈએ કે નકશા પરથી પ્રશ્નોના જવાબ લખો. તમને કોઈ પણ નકશો અહીં આપ્યો હશે, બરાબર, તો તેના તરફ પરથી તમારે પ્રશ્નોના જવાબ લખવાના હશે. આ સેક્ટરમાં વધારે વધારે એ જાણકારી વધારે સારી છે કે કોઈ પણ નકશો આપ્યો હોય એના ઉપરથી આપણે શું કરવાનું, પ્રશ્નોના જવાબ લખવાના. તો અહીંયા પહેલો નકશો જોઈએ કે તમને રસ્તાનો નકશો આપ્યો છે કે અહીંયા કોમુનું ઘર છે, અહીંયા મોહિતનું ઘર છે, બરાબર. એ બંનેના ઘર છે, અહીંયા સર્કલ છે, પછી આ રસ્તો આવી રીતે જાય છે, એવી રીતે દર્શાવવું છે. હવે નીચે ત્રણ પ્રશ્નો આવ્યા છે કે તમને કીધું છે કે પ્રશ્નોના જવાબ લખો. તો નીચે ત્રણ પ્રશ્નો આવ્યા છે કે કોમુના ઘરેથી મોહિતના ઘરે જવાનો સૌથી ટૂંકો રસ્તો નકશામાં દર્શાવો. તો આપણે નકશામાં દર્શાવવાનું છે. આની અંદર ખાલી આપણે શું કરવાનું છે, નકશામાં દર્શાવવાનું છે. કોમુથી મોહિતનું ઘર, કોમુનું ઘર અહીંયા છે, મોહિતનું ઘર અહીંયા છે, સૌથી ટૂંકો રસ્તો, આપણે જલ્દી પહોંચી જઈએ તેવો રસ્તો, બરાબર છે. તો એની અંદર તમારે બે રસ્તા સૌથી ટૂંકા થશે, કેમ કે એ બંને વચ્ચેનું અંતર કેવું છે, સરખું છે, બરાબર. તો જો આપણે વધારે ટૂંકો રસ્તો ગણશું તો આ રસ્તો થશે, કારણ કે અહીંથી આ રસ્તો સૌથી ટૂંકો. હવે જો તમે આનું ઘર જો તો છે જ આ બાજુ છે, અહીંથી તમે લઈ જશો તો થોડુંક અંતર વધી જશે, બરાબર છે. તો આપણે સૌથી ટૂંકો રસ્તો કેવો કહેવાશે, અહીંથી અહીંયા સુધી. હવે મોહિતના ઘરેથી કોમુના ઘરે જવાનો સૌથી લાંબો રસ્તો નકશામાં દર્શાવો. હવે આપણે સૌથી લાંબો દર્શાવો, તો જો અહીંથી અહીંયા આવીએ તો એ વધી જાય, બરાબર. હવે અહીંથી અહીંયા આવીએ તો ટૂંકો થઈ જાય, અહીંથી અહીંયા આવીએ એટલે આની કરતા વધી જાય, પણ એ લાંબો કહેવાય નહીં. એટલે કે બીજો રસ્તો છે તે અહીંથી, હવે તમને ડાબી જમણીના નિયમો ખબર છે કે રસ્તામાં હંમેશા ચાલતા હોય તો કઈ સાઈડ હાલવાનું, ડાબી બાજુ, બરાબર. તો આ ડાબી બાજુ અહીંથી આ સર્કલેથી જઈ અને આ બાજુ બીજો. હવે જો આ સર્કલ છે, હવે અમુક અમુક કે છે કે સર સર્કલની જમણી બાજુથી પણ જાઓ તો એ બીજો રસ્તો કેમ, તો એ બીજો રસ્તો કહેવાય નહીં, કેમ કે રસ્તાના નિયમો આપણને ખબર હોવી જોઈએ. તો આપણે હંમેશા જતા હોય તો તે સાઈડથી આવીએ, ડાબા તરફ આપણે જવાનું હોય છે, બરાબર.
હવે બે પ્રશ્ન પૂરા થયા બાદ મોહિત કેટલા રસ્તો રસ્તાથી કોમુના ઘરે જઈ શકે છે નકશામાં દર્શાવવાનું છે કેટલા ઘર કેટલા રસ્તાથી જઈ શકે એ આપણે કહેવાનું છે હવે આપણી પાસે તો બે તો રસ્તા ઓલરેડી છે બરાબર તો હવે ત્રીજો રસ્તો દોરો એ મારે તો ત્રીજા આ રસ્તેથી જવાય બરાબર છે હવે ચોથો રસ્તો મારે દોરવો હોય તો અહીંથી જવાશે બરાબર છે હવે તમને કોઈ અહીંયા દેખાય છે વધારે રસ્તા તો કે કેટલા રસ્તાથી જવાય ચાર રસ્તાથી અહીંથી તમારે ગણવાનું નથી બરાબર છે તો આ રસ્તા કેટલા થયા ચાર રસ્તા થયા બરાબર છે તો હવે અહીંથી પાછો આમથી નામથી નામ વર્ટોળ ખાવાનું નથી બે વાર ક્રોસ થવો જોઈએ નહીં નકર અમુક અમુક કહે છે અહીંથી સર આમ જઈએ ને કોઈ પાસે આમ આવે ને અહીંયા જઈએ તો એ શું થઈ ગયું ગધામાં જોઈએ બરાબર છે તો ત્યાં જવાનું નથી આપણે ખાલી એક વાર રસ્તો ક્રોસ થવો જોઈએ બે વાર ક્રોસ થવો જોઈએ નહીં નકર અમુક અમુક કહે છે અહીંથી આમ જઈએ પછી આમ ફેરવી 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 પછી અહીંયા લઈ જવો છે તો આ નકશો બગડી જાય તો શું થઈ જાય નકશો છે જ નહીં બરાબર છે તો એવું કોઈ કઈ કરવાની જરૂર નથી બરોબર છે તો હવે પ્રશ્ન નંબર 2 તરફ જઈએ કે જો નકશામાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે જો નકશામાં 1 સેન્ટીમીટર બરાબર 10 કિલોમીટર તમને આપણને ખબર છે 10 કિલોમીટર નો રસ્તો બનાવવા જવાય નહીં તો શું થાય 10 કિલોમીટર સુધી રાખવો પડે બરાબર તો આપણી પાસે જેટલું પેજ હોય એટલામાં આપણે ગમે તેટલા કિલોમીટર નો રસ્તો હોય તો આપણે દેખાડી શકીએ બરાબર છે તો 1 સેન્ટીમીટર બરાબર 10 કિલોમીટર જમીન પરનું અંતર હોય તો તેના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખો આપણે સેમેસ્ટર 1 માં ભણી ગયા કે 1 સેન્ટીમીટર બરાબર કેટલા મીટર થાય 1 સેન્ટીમીટર બરાબર મીટર માં કેવું હોય તો 1 ના છેદ માં 100 મીટર અને 1 મીટર કેવું હોય તો 100 સેન્ટીમીટર બરાબર આ બધાએ ખાસ ધ્યાન રાખવાનું છે બરાબર તો હવે આપણે પ્રશ્ન પહેલા તરફ જઈએ આપણને ખબર છે માપની ખબર છે કે આપણને અહીંયા નકશો આપ્યો છે એના ઉપરથી આપણે શું કરવાનું છે નીચેના પ્રશ્નોના જવાબ લખવાના છે તો જો પાલનપુર ઊંઝા મહેસાણા નંદાસણ કરોલ અડાલજ પછી શું છે સુભાષ બ્રિજ અને અમદાવાદ ક્યાંથી ક્યાં સુધી આવીએ છીએ પાલનપુર થી અમદાવાદ તમને એમ કીધું હોય કે અહીંથી અહીંયા સુધીનું અંતર તો એ બે સ્થળ વચ્ચેનું અંતર જ આપણે કહેવાનું છે એ બેનો સરવાળો કરવાનો અને 1 સેન્ટીમીટર છે એટલે 1 સેન્ટીમીટરે શું કરી નાખવાના 10 વડે ગુણી નાખવાના એટલે આપણને કિલોમીટરમાં અંતર મળી જાય બરોબર છે તો આપણે શેના વડે ગુણશું 10 વડે બરાબર નકર આપણને અંતર શેમાં મળશે સેન્ટીમીટરમાં બરાબર છે તો નંદાસણ થી સુભાષ બ્રિજ સુધીનું અંતર તો આપણે લખીએ કે અહીં નંદાસણ થી સુભાષ બ્રિજ સુધીનું કુલ અંતર બરાબર જો આપણને પહેલા તો નંદાસણ ક્યાં છે અહીંયા હવે સુભાષ બ્રિજ ક્યાં છે અહીંયા છે તો આપણે નંદાસણ અહીંથી અહીંયા સુધીનું અંતર લેવાનું છે બરાબર છે તો આપણે નંદાસણથી સુભાષ બ્રિજ સુધીનું અંતર તો એની વચમાં જો આ એક કલોલ આવી ગયું અડાલજ આવી ગયું અને એકા એટલે કે કેટલા અંતર આવી ગયા 1 2 અને 3 બરાબર છે તો આપણે બધાનો શું કરીએ સરવાળો તો કે 2 સેન્ટીમીટર 1.5 સેન્ટીમીટર અને 1 સેન્ટીમીટર તો કે 1 2 સેન્ટીમીટર વત્તા 1.5 સેન્ટીમીટર વત્તા 1 સેન્ટીમીટર હવે આપણે પોઈન્ટ વાળા સરવાળો આવ્યો શેમાં એવો પોઈન્ટ વાળો સરવાળો તો આપણે અહીં સરવાળો કરીએ 2.0 1.5 અને 1.0 આ 2.0 સર તમને એમ થયું સર 2.0 શું કામ મૂક્યું તો એ દશાંશ સંખ્યા છે જે આપણે પછી શીખવાનું છે બરાબર છે તો પોઈન્ટ પછી ગમે એટલા 0 મૂકો તો એ કેટલા રહે 2 ના 2 જ બરાબર છે તો હવે
આપણે આ બધામાં શું કરવાનો છે સરવાળો તો કે 0 ને 5 5 5 ને 0 5 પોઈન્ટ નો પોઈન્ટ 2 1 અને 1 એટલે કેટલા થઈ જશે 4 તો આપણને કેટલો જવાબ મળ્યો 4.5 સેન્ટીમીટર બરાબર છે તો હવે આપણે આ સેન્ટીમીટરમાં તો આપણે એને કિલોમીટરમાં ફેરવાય તો આપણે શું કીધું હતું 10 વડે ગુણવાનું કેમ કે 1 કિલોમીટર 1 સેન્ટીમીટર બરાબર 10 થાય કિલોમીટર 4.5 ગુણ્યા 10 તો આ શું આવ્યું આપણું કિલોમીટર બરાબર હવે આનું આપણે સાદુરૂપ આપવું હોય પોઈન્ટ પછી એક આંકડો છે તો એને કાઢવા હોય તો 45 કરવા હોય તો છેદમાં 10 મૂકવા પડે તો આ બધું સરખું થાય બરાબર કિલો મીટર બાદ 10 એ 10 કેન્સલ છેદના નાયમાં હોય તો આપણે ઉડાડી શકીએ તો આ માપ કેટલું આવ્યું 45 કિલો મીટર જે નંદાસરથી સુભાષદેશ સુધીનું કુલ અંતર છે હવે પાલનપુરથી કલોલ સુધીનું વચ્ચેનું અંતર જણાવો ક્યાંથી કીધું છે પાલનપુરથી કલોલ વચ્ચે તો અહીંયા પાલનપુર સ્ટાર્ટિંગ પોઈન્ટ છે કલોલ કલોલ ક્યાં છે અહીંયા બરાબર તો આ બંને વચ્ચેનું અંતર તાકે આપણે કે કુલ અંતર તમારે અહીંયા લખી નાખવાનું કે પાલનપુરથી કલોલ વચ્ચેનું અંતર પછી કરી પછી જવાબ બરાબર તો આ 5 2 2.5 અને 2 તો કે 5 2 2.5 2 આપણને ખબર છે કુલ અંતર કીધું છે આ બંને વચ્ચેનું અંતર એટલે બધા અંતરનો શું થાય સરવાળો થાય બરાબર તો આપણે જેવી રીતે પહેલા દાખલામાં કીધું હતું એવી રીતે શું કરવાનો અને સરવાળો કરવાનો બરાબર તો 2 5 2 7 7 ને 2 9 9 ને 2 11 11 આખી સંખ્યા અને પોઈન્ટ કેટલા આવશે 5 શું આવશે સેમી હવે 11.5 ને આપણે 10 વડે ગુણીએ તો શું આવશે કિલોમીટર હવે આ 10 વડે શું કામ ગુણ્યા તો કે 1 સેન્ટીમીટર બરાબર 10 કિલોમીટર છે બરાબર અને જો પછીના દાખલામાં હું તમને સમજાવીશ કે 2 સેન્ટીમીટર બરાબર 10 કિલોમીટર આપ્યો તો 2 વડે ભાંગવું પડે અહીં 1 વડે ભાંગીએ પણ 1 વડે ભાંગો કે ન ભાંગો કાંઈ ફેર પડે નહીં બરાબર 115 ના છેદમાં 10 ગુણ્યા 10 આ શું આવ્યું કિલોમીટરમાં તો 10 એ 10 ઉડી જાય કિલોમીટર આ બંને વચ્ચેનું અંતર છે અહીંયા 45 બંને વચ્ચેનું અંતર છે હવે જો ઉડી જાય એટલે ક્યાંય પાંચમું ન લાગી જાય બરાબર પણ છેદ અને અંશમાં હરખા હરખા 0 હોય તો ઉડે ચાવી હરખી લાગતી હોય તો ઉડે બરાબર તો અહીંયા શું થશે 10 એ 10 ઉડી જશે એટલે કિલોમીટરમાં અંતર લાગશે એટલે પાલનપુરથી કલોલ જવા વચ્ચેનું અંતર 115 કિલોમીટર થાય બરાબર હવે આપણે બેઝિકલી થોડી ઘણી હું તમને માઇન્ડ હકાવવાની વાત કરું છું બરાબર તો આપણને એટલી તો ખબર પડે કે પાલનપુરથી ઊંઝા થાય 5 સેન્ટીમીટર નો હોય આપણે 5 સેન્ટીમીટર એટલે સ્કેલની અંદર 5 કાપા બરાબર તો એટલું તો હોય જ નહીં બરાબર એટલે કે 5 સેન્ટીમીટર રસ્તો હોય નહીં એટલે કે કિલોમીટરમાં હોય હંમેશા રસ્તો શેમાં હોય કિલોમીટરમાં આપણે શીખી ગયા કે આ માપ શેમાં હોય તો કે રૂમનું માપ શેમાં હોય તો કે દિવાલનું માપ શેમાં હોય બરાબર દિવાલનું માપ શેમાં હોય મીટરમાં હોય તો કે રસ્તાનું માપ શેમાં હોય કિલોમીટરમાં તો આપણે અહીં કિલોમીટરમાં ફેરવવા પડે હવે કયું અંતર વધારે છે નંદાસણથી ઊંઝા કે કલોલથી અમદાવાદ આપણે પહેલા જોઈએ ત્યાં નંદાસણથી ઊંઝાનું અંતર બરાબર નંદાસણથી ઊંઝા નંદાસણ ક્યાં આવ્યું નંદાસણથી ઊંઝા અહીં ઊંઝાથી નંદાસણ કહેવાય
બંને વચ્ચેનો આ બે માપ આપણે લખી નાખવાના છે કે 2.5 વત્તા 2 એટલે કુલ કેટલું થશે 4.5 હવે આપણે અત્યાર સુધી ગુજરાતીમાં લખતા હતા હવે અંગ્રેજીમાં લખતા શીખી જવાનું આ શેમાં આવ્યું સેન્ટીમીટરમાં આપણે શેમાં ફેરવવાનું છે મીટરમાં બરાબર તો 4.5 ગુણ્યા 10 કિલોમીટર એટલે કે 45 હવે અહીંયા લખીએ 45 ના છેદમાં 10 ગુણ્યા 10 આ શેમાં આવશે કિલોમીટરમાં આ 10 10 કેન્સલ એટલે 45 કિલોમીટર બરોબર છે હવે હવે અહીંયા આપણે બીજું કલોલથી અમદાવાદ કલોલ ક્યાં છે અહીંયા છે અહીંથી અમદાવાદ હવે કલોલથી અમદાવાદ વચ્ચેનું અંતર બરાબર કલોલથી અમદાવાદ કલોલથી 1.5 1 અને 1 આ અહીંથી તે અહીંયા સુધીનું અંતર આ એટલું અંતર એટલે કે 1.5 સેન્ટીમીટર વત્તા 1 સેન્ટીમીટર વત્તા 1 સેન્ટીમીટર એટલે કેટલું થશે 3.5 સેન્ટીમીટર આપણે સાઈડની અંદર મેં જે પહેલા દાખલામાં તમને સરવાળો કીધો હતો એવી રીતે આપણે સરવાળો કરી નાખવાનો છે બરાબર હવે આપણે આને શેમાં ફેરવીએ કિલોમીટરમાં ફેરવીએ એટલે કે 3.5 ગુણ્યા 10 કરો એટલે શેમાં ફરી જાય કિલોમીટરમાં એટલે કે 35 ના છેદમાં 10 ગુણ્યા 10 શેમાં આવ્યું કિલોમીટર આ 10 10 કેન્સલ એટલે કે 35 કિલોમીટર હવે આપણને ખબર પડી જાય કે નહીં કે કયું અંતર વધારે છે તો આપણે શું લખવાનું નંદાસણથી ઊંઝાનું કિલો 45 કિલોમીટર અને કલોલથી અમદાવાદ 35 કિલોમીટર તો કોનું અંતર સૌથી વધારે છે તો કે નંદાસણથી ઊંઝા તો આનું આપણે આ અંતર સૌથી વધારે આવશે તો નીચે તમારે લખી નાખવાનું કે આ નંદાસણથી ઊંઝા વચ્ચેનું અંતર સૌથી વધારે હશે એમ ને હા બરોબર ધન્યવાદ વિદ્યાર્થી